જંબુસરની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં પ્રકૃતિમાં સીઝર ઓપરેશન વેળા તબીબ પેટમાં કપડું જ ભૂલી ગયા હતા. ત્યારબાદ મહિલાના પેટમાં દુખાવો થતા સોનોગ્રાફી કરાવી પેટમાં કપડું હોવાનું જાણ થઈ હતી. આ મામલે મહિલા તબીબ સામે જંબુસરમાં ફરિયાદ નોંધાવી છે. સુરતના અમરોલી ખાતે રહેતા શૈલેષ જસુ સોલંકીના લગ્ન જંબુસર ખાતે રહેતા અમરસંઘ દાહિયાભાઈ સોલંકીની પુત્રી અમિષા સાથે થયા હતા. તેમની પત્ની અમિષાને ગર્ભ રહેતા તેના પિયરે આવી હતી. દરમિયાનમાં 5 મહિના પહેલાં એટલે કે 22 સપ્ટેમ્બરના રોજ તેમની પત્નીને જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં પ્રસૂતિ માટે દાખલ કરી હતી, જ્યાં મહિલા તબીબ ડૉક્ટર ચાર્મી આહિરે તેમની પતિનું સિઝેરિયન ઓપરેશન કર્યું હતું, જેના બીજા દિવસે તેમની પત્નીનું પેટ ફૂલી જતાં તબીબે તેમને હેવી દવા આપી હતી. તેમ છતાં તેને સારું ન થતાં જંબુસરને જ તુષાર પટેલ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરી હતી, જ્યાં થોડા દિવસની સારવાર બાદ સારું લાગતા તેઓ સુરત તેમના ઘરે ગયા હતા. જો કે તે બાદ પણ તેમને પેટમાં સતત દુખાવો રહેતા અન્ય તબીબ પાસે જતા ડૉક્ટરે તેમની પતિનું સોનોગ્રાફી કરાવતા તેના પેટમાં કપડું રહી ગયું હોવાનું માલુમ પડ્યું હતું, જેથી તેમણે જંબુસર હોસ્પિટલમાં આવી ડૉક્ટર ચાર્મી આહિરનો સંપર્ક કરતા તેમણે તેમની હોસ્પિટલમાં પૂરતા સંસાધન ન હોય વડોદરાની SSGમાં જવા જણાવતા તેઓ વડોદરા ગયા હતા. જો કે વડોદરા SSGમાં પણ તેમને યોગ્ય પ્રત્યુત્તર નહીં મળતા સુરત આવી તેમની પતિને 2 મહિના બાદ સુરતની ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવતા 29 નવેમ્બરે ઓપરેશન કરી તેમના પેટમાંથી કપડું કાઢ્યું હતું. સમગ્ર પ્રકરણમાં મહિલા તબીબ ડૉક્ટર ચાર્મી આહિરને ગંભીર બેદરકારી જણાવતા તેમણે જંબુસર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. શું નામ છે તમારું? મારું નામ શૈલેષભાઈ જસુભાઈ સોલંકી છે. ક્યાંના રહેવાસી છો તમે? હું સુરતનો રહેવાસી છું, અમરોલી. તમારા મેરેજ અહીંયા જંબુસરમાં કોની સાથે થયા હતા? અમિષાબેન અમરસંઘભાઈ સોલંકી. શું પ્રોબ્લેમ છે તમારા અહીંયા? મેં મારા વાઇફને અહીંયા ડિલિવરી માટે મોકલ્યા હતા અહીંયા જંબુસરમાં 7 મહિના પછી, જે પેલું શ્રીમંત કર્યા બાદ આપણે મોકલીએ ત્યાં. કઈ હોસ્પિટલમાં મોકલ્યા હતા? અહીંયા સરકારી હોસ્પિટલ, કોટેજ હોસ્પિટલમાં, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ. તો શું ઘટના બની ક્યાં તમારી? ઘટના એવી બની એમાં કે એમાં સિઝેરિયન કર્યું ડૉક્ટરે, જે ચાર્મી ડૉક્ટરે. સિઝેરિયન કર્યા બાદ એમને પેટ ફૂલી જતા તકલીફ પડી. એમાં પેટ ફૂલી ગયા પછી અમે 4-5 દિવસ એડમિટ રાખ્યા, પણ કોઈ સારું થયું નહીં. એ દરમિયાન પછી ડૉક્ટરે એવું કીધું કે અમે હેવીથી હેવી ડોઝ આપી દીધા છે, હવે અમે આગળ શું કરીએ, તમે SSG હોસ્પિટલમાં લઈ જાઓ. તો પછી શું સાબિત થયું ત્યાં? SSGમાં અમે લઈ જવા જેવી નથી કન્ડિશન મારા વાઈફની, એટલે પછી મારા અહીંયા જંબુસરમાં તુષાર પડેલ હોસ્પિટલમાં અમે એડમિટ કર્યા એમને. તમને પછી શું ખબર પડી રહી મેમ, તમારા વાઈફને શું પ્રોબ્લેમ છે એમ શું ખબર? હા, એટલે ત્યાં 5 દિવસની ટ્રીટમેન્ટ કર્યા પછી સારું થઈ જાવ પછી અમે સુરત લઈ ગયા. સુરત લઈ ગયા પછી 15-17 દિવસમાં એમને પાછું પેટમાં દુખા લાગ્યું, તો અમે અમારા જે જૂના ડૉક્ટર હતા જ્યાં ગાયનોલોજીસ્ટ હોસ્પિટલમાં, ત્યાં અમે ચેક કર્યો, સોનોગ્રાફી રિપોર્ટ કરાયો. તે રિપોર્ટમાં એવું જાણવા મળ્યું કે અંદર કપડું રહી ગયું છે સિઝેરિયન દરમિયાન. પછી તમે શું કર્યું? પછી અમે ફરીથી જંબુસરમાં આવ્યા અને ડૉક્ટર ચાર્મીને મળ્યા અમે. તો એમણે એવું કીધું કે હા, અમારાથી જે ભૂલ થઈ છે એ અમે કપડું જે છે અંદર એ અમે કાઢી નાખીશું, અમારી બેસ્ટને બેસ્ટ ટીમ બોલાવીને અમે તમારું પ્રોબ્લેમ સોર્ટ આઉટ કરી દઈશું. અને એક દિવસ એડમિટ રાખીએ અમારા વાઈફને, અને બીજા દિવસે પછી એ લોકો એવું કીધું કે અમારી પાસે પૂરતા સાધનો નથી. તો હાલ હવે શું થયું છે પોલીસ મેટરમાં? પોલીસ મેટરમાં એવું થયું છે અત્યારે કે પોલીસ મેટરમાં અમે FIR કરવા ગયા હતા, તો પોલીસ મેટરમાં એમણે એવું કીધું કે અમે આની તપાસ કરીશું આની આતે. તો એમણે મને અરજી આપી હતી. અરજી આપ્યા પછી 2 મહિના પછી તપાસમાં એવું જાણવા મળ્યું કે ડૉક્ટરથી મેડિકલ નેગ્લિજન્સી થઈ છે અને ડૉક્ટરથી ભૂલ થઈ છે, એને એમને રિપોર્ટ મળ્યો. એટલે અહીંના પોલીસ સાહેબે પછી FIR એમના ઉપર ગુનો નોંધ્યો. એમ ડૉક્ટરે તમને કેટલા રૂપિયાની નોટિસ આપી છે બટનકસિંહ? ડૉક્ટર અમે એમને નોટિસ આપી હતી ડૉક્ટરને કે તમારાથી આ રીતે ભૂલ થઈ છે, તો એમણે સામે એમનો વળતો પ્રહાર આપીને એવી નોટિસ આપી છે, એવી ધમકી આપી છે કે અમે તમારી પર બદનસીનો 50 લાખ રૂપિયાનો એમણે અમને એ આપેલો છે. એમ શું નામ છે તમારું? અમિષા શૈલેષ સોલંકી. શું ઘટના બની છે તમારી? મારા પેટમાં કપડું રહી ગયું હતું. કઈ હોસ્પિટલમાં? કોટેજ હોસ્પિટલમાં. ડૉક્ટરનું નામ શું હતું? ડૉક્ટર ચાર્મી આહિર. તો એની સામે શું એક્શન લીધી છે તમે? FIR કરેલી છે. કઈ? અહીંયા જંબુસરમાં FIR દાખલ કરી. હા.